ગુજરાતમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ થવા માટે GWF દ્વારા બેઠક, જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા જરૂરતમંદ લોકોને મદદરૂપ થવા માટે અમદાવાદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન ભારત સ્થપાયેલી સ્વયંસેવી સંસ્થા છે, જેની સ્થાપના 1972માં પદ્મશ્રી નાના ચુડાસમા દ્વારા કરવામાં આવેલી. આ સંસ્થાના 600થી વધુ ગ્રુપ્સ ભારતભરમાં સેવાના કાર્યોમાં કાર્યરત છે. આ સંસ્થા ગરીબોને છેવાડાના માનવી માટે જરૂરતમંદ માટે કામ કરી રહી છે. હાલ શ્રીમતી શાઇના એનસી વર્લ્ડ ચેરપર્સનની લીડરશીપ હેઠળ આ ફાઉન્ડેશન સતત 50 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ચાલુ વર્ષે આ સંસ્થા ગોલ્ડન જુબલી વર્ષ ઉજવી રહી છે. શ્રીમતી શાયના એનસી હાલમાં એક પ્રખ્યાત પક્ષના પ્રવક્તા તરીકે સેવાઓ પણ આપી રહ્યા છે તથા તેઓ મુંબઈ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. સંસ્થાના કાર્યને સતત આગળ ધપાવવા જવા તેમજ વધારેને વધારે સેવાઓ પૂરી પાડવાના હેતુથી શ્રીમતી શાયના એનસી અમદાવાદ આવ્યા હતા. આ સમયે અમદાવાદના જાયન્ટસ ગ્રુપ દ્વારા તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં 4th મલ્ટી યુનિટ કાઉન્સિલ આયોજન સરદાર પટેલ સ્મારક સાહિબાગ અમદાવાદ ખાતે કરાયું. સાયના એનસી દ્વારા જાયન્ટસ મુવમેન્ટને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. જાયન્ટસ ગ્રુપ ઓફ અમદાવાદ સાહિબાગ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના વિશેષ લોકો જેમાં શ્રીમતી શાયના એનસી વર્લ્ડ ચેરપર્સન, જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન શ્રી બળદેવભાઈજી પટેલ ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન, GWF શ્રી કાંતિભાઈ પટેલ, સેન્ટ્રલ કમિટી મેમ્બર GWF શ્રી મહેન્દ્રભાઈ વી પટેલ, સ્પેશિયલ કમિટી મેમ્બર GWF શ્રી જયદેવભાઈ વી ભટ્ટ, પ્રમુખ ફેડરેશન શ્રી બી GWF શ્રીમતી વીણાબેન વી પટેલ, IPP ફેડરેશન શ્રી બી GWF શ્રી ધીરુભાઈ કે પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ફેડરેશન શ્રી બી GWF પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી વીણાબેન પટેલ દ્વારા જણાવાયું કે રામાપીરના ટેકરામાં રહેતી 2200 સ્ત્રીઓ આ સંસ્થામાં જોડાયેલી છે. આ સંસ્થા દ્વારા આયોજિત મલ્ટી યુનિટ કાઉન્સિલ અંતર્ગત તમામ પ્રકારની સેવાઓ કાર્યરત કરવામાં આવે છે. જોડાયેલા દરેક સ્ત્રીઓને લાભ લઈ શકે છે. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં બાળકો, વૃદ્ધો, જરૂરતમંદ તમામ લોકોને મદદરૂપ બનીએ છીએ, જેના અમને ગર્વ છે અને આગળ જતા પણ અમે દરેક જરૂરતમંદ લોકોને મદદરૂપ બનીશું. બળદેવભાઈ જે પટેલ
જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન. હું લગભગ છેલ્લા 35 વર્ષથી અમદાવાદમાં જાયન્ટ્સની એક્ટિવિટી કરી રહ્યો છું. અમારા અમદાવાદમાં 500 જાયન્ટના ડેલિગેટ છે. અમદાવાદમાં અમે 3 મેડિકલ સેન્ટર ચલાવીએ છીએ. રામદેવીના ટેકરા ઉપર જે ગરીબ કાગર વિનાવાળી બહેનો છે એમના માટે અમે મહિલા મંડળ કર્યું છે અને એમને માટે 25 લાખનું ભંડોળ કરી અને એમને રાહત દરે તમામ જાતનું રેશન આપીએ છીએ. બહેનોના માટે હમણાં અમે પાછી ક્રેડિટ સોસાયટી પણ ચાલુ કરી છે અને એમાં પણ બહેનો દર મહિને 200 રૂપિયા જમા કરાવે છે અને જેને લોન જોઈએ પૈસાની જરૂર હોય અને અમે લોન આપતા હોઈએ છીએ. આખા અમારા ફેડરેશનની અંદર લગભગ 1500 મેમ્બર છે અને ગુજરાતમાં અમે લગભગ 3000 થી 3500 મેમ્બર વિવિધ એરિયાઓમાં સેવા કરી રહ્યા છીએ. કોરોનાના સમયમાં પણ અમારા ગ્રુપોવાળાઓએ ખૂબ જ સાવધાન રહીને પણ ખૂબ મોટી મોટી સેવાઓ કરેલી છે અને એમાં કેટલીક વખત જોખમકારક સેવાઓ પણ ઉપાડેલી છે. એટલે આ અત્યારે આ સમયે અમારા મેમ્બરોને પણ હું ધન્યવાદ આપું છું અને અમારા ચેરપર્સન અત્યારે આવી રહ્યા છે. આ વખતે છેલ્લા 3 વર્ષથી કોરોનાના હિસાબે એમની વિઝિટ થઈ નહોતી એટલે મેમ્બરોને ખાસ મળવા માટે જ પધારી રહ્યા છે. એટલે હમણાં જ અમે એમની જોડે અમે હવે આગળની પ્રવૃત્તિ અમારે કેવી રીતે કરવી, શું કરવું એનું ડિસ્કસ કરવામાં આવશે. થેન્ક યુ. નમસ્કાર, મેં હું શાઇના નાના ચુડાસમા, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન કી ચેરપર્સન, ભારતીય જનતા પાર્ટી કી પ્રવક્તા ઓર પ્રસાર ભારતી કી બોર્ડ મેમ્બર. આજ अहमदाबाद में हमारे जायंट्स वेलफेयर फाउंडेशन का जो एक मीटिंग हो रहा है, बलदेव भाई, रसिक भाई, शांति भाई सभी यहाँ जो उपस्थित हैं, जायंट्स रोटरी लायंस के जैसे हैं, लेकिन फ़र्क सिर्फ ये है कि भारत की मातृभूमि में समाज सेवा को लेके इतना अच्छा काम. मानसा में गायनेकोलॉजिकल हॉस्पिटल है या फिर यहाँ जो सेव द गर्ल चाइल्ड और महिलाओं के लिए सशक्तिकरण के प्रोजेक्ट्स किए हैं, इसको आगे लेते हुए मैं यही उम्मीद करूँगी कि समाज सेवा संस्थाओं जैसे काम करते आ रहे हैं जहाँ हमारे मेंबर्स इतने बड़े हैं, महिला इतने अच्छे हैं जो काम करते आ रहे हैं गुजरात के लिए, ये मेरे लिए एक बहुत ही भावुक मोमेंट है क्योंकि मैं हूँ गोंडल की, गोंडल माँ रहू छू. मैं मारा फादर लेट पद्मश्री नाना चुड़ासमा गुजरातना छे, तो हमना तो इलेक्शन ना वातावरण में समाज सेवानू काम जे थाई छे अहीं गोंडल थी राजकोट, भूज, सूरत, जामनगर, गांधीनगर ને આ વાર તો માનસામાં જાયન્ટ્સના મેમ્બર ઉમેદવાર પણ છે જીએસ પટેલ, તો એમને પણ અભિનંદન ને બધાને શુભકામના. મેડમ, આજનો જે આયોજન રાખવામાં આવ્યું છે ઉદ્દેશ એહી હૈ કે સમાજ કે લિયે બહોત લોગ કામ કરતે હૈ લેકિન જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન જૈસે કામ કરતે આ રહે હૈ લોગ ઉનકો દુઆ દે ઓર ઉનકા કામ કે બારે મેં જાને, ક્યુંકિ મહિલા સશક્તિકરણ હો યા ફિર હમારે જો અસ્પતાલ હૈ યહાં ઓર ગુજરાત મેં જિસ ઢંગ સે હમારે મેમ્બર્સ બઢ રહે હૈ ઇસકે બારે મેં ઉનકો પ્રેરણા ભી દે ઓર યે જાનના કે આપ સમાજ કે લિયે કુછ અચ્છા કામ કરેં તો સહી માયને મેં આપકો દુઆ મિલતી હૈ. નમસ્કાર, મારું નામ વીણાબેન પટેલ છે. હું આ જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનમાં છેલ્લા 25 વર્ષથી જોડાઈ છું અને મારો ધ્યેય એ છે કે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ, મહિલાઓને પગભર કરવા માટે છેવાડાના ગામડા સુધી હું આ સંસ્થામાં કામ કરું છું. અને જેમ બળદેવભાઈએ વાત કરી કે અહીંયા રામાપીરનો ટેકરો જે આખા અમદાવાદનો મોટામાં મોટો વિસ્તાર છે બહેનો માટે, 7 થી 8 હજાર બહેનો છે, પણ અમે એ બહેનોનું 2200 બહેનોનું મંડળ બનાવ્યું છે. એ બહેનો માટે જીવન જરૂરિયાતની તમામ વસ્તુ અમારી સંસ્થા પૂરી પાડે છે. અમે એ બહેનો માટે ખૂબ જ નાનામાં નાની જરૂરિયાતની ચિંતા કરી બહેનો માટે, બાળકો માટે, વૃદ્ધો માટે, આમ તમામ માટે આ સંસ્થા માટે અમે કામ કરીએ છીએ. મારા સાથી ભાઈઓ બધા જાયન્ટ્સમાં જોડાયેલા એ સાથે મળી અને મારી સહેલી બહેનો સાથે મળી અને અમે કામ કરીએ છીએ. બહેનો માટે બહેનોનું કામ કરવું એ મારું પૂરું ધ્યેય છે અને અમે કરતા રહીશું. આજે અમારે અમારા વર્લ્ડ ચેર પર્સન સાયનાજી આવે છે, એ માર્ગદર્શન આપે છે, એ રીતે અમે કામ કરીએ છીએ અને આ સંસ્થાને અમે જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું અને છેવાડાના માનવી સુધી કામ કરીશું. અસ્તુ જય જાયન્ટ્સ.
જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B પ્રેસિડેન્ટ તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું. અમારા આ ફેડરેશનની અંદર 60 ગ્રુપો એક્ટિવ ગ્રુપ તરીકે કામ કરી રહ્યા છે. 22-23ની અંદર 7,500થી પણ વધારે સેવાકીય પ્રવૃત્તિઓ અમારા વિવિધ ગ્રુપોએ કરી છે. આજે અમારા ડેપ્યુટી વર્ડ ચેરમેન જે બળદેવભાઈ છે એમના માર્ગદર્શન નીચે અમે બધા કામ કરી રહ્યા છીએ, ત્યારે અમને માર્ગદર્શન આપવા માટે અમારા વર્ડ ચેરમેન સાયના NCG પધારી રહ્યા છે, ત્યારે આ એક નાની પરંતુ આગેવાનોની એક સભા બોલાવી છે અને જે માર્ગદર્શન મળશે એ પ્રમાણે વધારે સેવાનો વ્યાપ વધારવા માટે અમે પ્રયત્નશીલ રહેશું. અસ્તુ, જય જયંત. ભાજપના પ્રવક્તા સાયના NCની પ્રસાર ભારતી બોર્ડના સદસ્ય તરીકે નિયુક્તિ થઈ છે. તેમને સોંપાયેલી જવાબદારી સાથે તેઓ કર્તવ્યનું પાલન પણ કરી રહ્યા છે. જાણીતી ફેશન ડિઝાઇનર જોઈન્ટ ઇન્ટરનેશનલના વડા તરીકેની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા પોતાની જવાબદારી નિભાવી રહેલ હોય એવા સાયના NCની પ્રસાર ભારતી બોર્ડના સદસ્ય બનાવવામાં આવ્યા છે. પ્રસાર ભારતી દેશની સૌથી મોટી સરકારી બ્રોડકાસ્ટ કંપની હોવાની સાથે સંચાર ક્ષેત્રે પ્રમુખ સ્થાન પણ ધરાવે છે. સાયના NCએ પોતાની આ નિયુક્તિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.